હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ફૂડીઝ હબમાં સાંજની હલકી ફૂલકી ભૂખ માટે કે પછી કંઈક ચટપટું ખાવાનું મન થયું હોય ત્યારે અથવા તો પછી કંઈક ફટાફટ બનાવવું હોય તો મેગીની ભેલ એકદમ જ બેસ્ટ છે અને ફક્ત પાંચથી સાત મિનિટની અંદર જ એ બની જાય છે જો આ ભેળ ક્યારેય ન બનાવી હોય તો ચોક્કસથી બનાવજો એકદમ યુનિક અને ડિફરન્ટ ટેસ્ટ છે આનો તો ચાલો એને બનાવવાની શરૂઆત કરીએ તો મેં અહીંયા મેગીના બે પેકેટ લીધા છે એક બાર રૂપિયાવાળું અને એક પાંચ રૂપિયાવાળું મેગીનું પેકેટ લીધું છે આની જગ્યાએ તમે મેગી આટા નૂડલ્સનો પણ ઉપયોગ કરી શકો તો બંને પેકેટને ખોલીને મેગી બાર કાઢી લઈશું અને ટેસ્ટ મેકરને સાઈડ પર મૂકશું ટેસ્ટ મેકરનો ઉપયોગ આપણે પછીથી કરશું તો મેગી બહાર કાઢી લીધા પછી મેગીને નાના ટુકડા કરી દેવાના કારણ કે આ મેગીને આપણે રોસ્ટ કરવાના છીએ તો જો એ નાના ટુકડામાં હશે તો ઝડપથી રોસ્ટ થઈ જશે તો એ રીતે મેં બંને મેગીના જીણા ટુકડા કરી દીધા છે તો હવે એક પેનમાં મીડિયમ ફ્લેમ પર એને રોસ્ટ કરીશું તો મેગીને રોસ્ટ થતાં લગભગ બે મિનિટનો સમય લાગે છે મેગીને આપણે વધારે લાલ નથી કરવાની ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ આપણે એને રોસ્ટ કરીશું તો હવે ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડી થવા માટે મૂકશું ત્યાં સુધી આપણે બીજી પ્રિપેરેશન કરી લઈએ તો એક બાઉલમાં ત્રણ ટેબલ સ્પૂન મસાલા દાણા લઈશું બે ટેબલ સ્પૂન ટૉમેટો કેચઅપ એક ટેબલ સ્પૂન શેઝવાન ચટણી વન થર્ડ કપ ઝીણા સમારેલા કાંદા ઉમેરશું તમારે લીલા કાંદાનો ઉપયોગ કરવો હોય તો લીલા કાંદા પણ તમે ઉમેરી શકો વન ફોર્થ કપ ઝીણા સમારેલા ટામેટા ઉમેરવાના બેથી ત્રણ ચમચી ઝીણું સમારેલી કોથમીર લેવાની વન ફોર્થ કપ આલું સેવ ઉમેરશું તમે કોઈપણ સેવનો ઉપયોગ કરી શકો એક કપ વઘારેલા લાલ મમરા ઉમેરવાના અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું આમાં તમે દાડમના દાણા બાફીને ઝીણા સમારેલા બટાકા ઝીણું સમારેલું કેપ્સિકમ કે પછી બાફેલા મકાઈનો પણ ઉપયોગ કરી શકો તો હવે સ્વાદ મુજબ મીઠું ચમચી ચાટ મસાલો પાંચ ચમચી લાલ મરચું અને ટેસ્ટ મેકર ઉમેરવાનું અને બરાબર સરસ રીતે મિક્સ કરી દેવાનું બરાબર મિક્સ થઈ જાય પછી જ આપણે રોસ્ટેડ મેગી ઉમેરીશું અને એને બરાબર મિક્સ કરી દઈશું કે જેથી બધા મસાલા મેગી સાથે એકદમ સરસ રીતે કોટ થઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણી મેગી સરસ રીતે કોટ થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો એકદમ ચટપટી એવી મેગી ભીલ તૈયાર છે જરૂરથી બનાવજો અને મને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સાથે સબસ્ક્રાઈબ પણ કરજો અને પાસે આવેલા બે લાઇકનને પણ દબાવજો જેથી આવનાર તમામ વિડીયોની જાણકારી સૌથી પહેલાં તમને મળે આવી જ અવનવી રેસીપી સાથે હું ફરીથી આવીશ ત્યાં સુધી બાય બાય